નવયુગ નિર્માણી ઋષિ ચિંતન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. યુગ ઋષિના દિવ્ય સ્વપ્નો સજાવશું કે નવયુગ લાવીને રહીશું, દૈવી વિચારો જનજનમાં ફેલાવશું કે નવયુગ લાવીને રહીશું. મનુષ્ય માત્રની અંદર દેવત્વનું જાગરણ થાય અને ધરતી પર સ્વર્ગનું અવતરણ થાય, 21મી સદી ઉજ્જવળ ભવિષ્યનું સ્વપ્ન પોતાની દીર્ઘદ્રષ્ટિથી જોનાર તેમજ શાંતિકુંજ હરિદ્વારની દિવ્ય રચનાથી તે કાર્યને તીવ્ર ગતિ આપનાર યુગ ઋષિ તપોનિષ્ઠ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીએ પોતાના પ્રતિ કડકમાં કડક, બીજાઓ પ્રતિ ઉદારમાં ઉદાર વલણ અપનાવી પ્રેમનો સંદેશો પૂરા વિશ્વને આપી પોતાના સમગ્ર પરિવારની યુગનિર્માણ કાજે આહુતિ આપી વિશાળ ગાયત્રી પરિવારની રચના કરી પોતાના હિમાલયની દૈવી ગુરુચેતનાને સમર્પિત થયા અને 3,200 પુસ્તકો જેટલું યુગ સાહિત્ય રચ્યું, જેમાં આજની આપણી તમામ સમસ્યાઓનું સમાધાન રહેલું છે. જે ગાયત્રી પરિવારમાં આજે વિશ્વના કરોડો દૈવી માનવો જોડાઈ રહી ધન્યતા અનુભવી રહ્યા છે, તે યુગ ઋષિના યુગ નિર્માણના આવાહન પર લાખો સાધકો યુવક યુવતીઓ પોતાનું અમૂલ્ય સમયદાન, અંશદાન, જીવનદાન આપી યુગ નિર્માણના વિચાર ક્રાંતિના દૈવી કાર્યને ગતિ આપી રહેલ છે, જેમાં સપ્તસૂત્રીય આંદોલન, ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા, યજ્ઞો, વૈદિક સંસ્કારો, યુગ સાહિત્ય મેળાઓ, સંગીત સંધ્યાઓ, સાંસ્કૃતિક કાર્યક્રમો, કથાઓ, શાંતિપાઠ, અશ્વમેધ મહાયજ્ઞો દ્વારા પોતાના જીવનની આજે આ ઘોર સ્વાર્થી કલયુગમાં પણ પોતાના તન મન ધન જીવનથી આહુતિઓ આપી રહ્યા છે. તેમાં એક નાનકડી ખિસકોલીની દિવ્ય ભાવનાનો અમૂલ્ય પ્રયાસ, ખરા દિલથી પ્રયાસ, ઇન્ટરનેટના માધ્યમથી, યુટ્યુબ ઋષિચિંતન ચેનલના માધ્યમથી, ગાયત્રી પરિવાર જેતપુર રાજકોટ તેમજ ગાયત્રી પરિવાર સરગાસણ ગાંધીનગર ગુજરાત દ્વારા પણ દૈવી યુગ નિર્માણ કાર્યને, વિચાર ક્રાંતિના કાર્યને તીવ્ર ગતિ અપાઈ રહેલ છે, ત્યારે એ લાખો સમયદાની ભાઈ બહેનોમાંથી દિવ્ય પ્રેરણાઓ લઈ આ યુગ ઋષિના દૈવી વિચારોને જનજનમાં ફોરવર્ડ કરી આપણે પણ યુગ નિર્માણના સહભાગી બની, યુગ નિર્માણના દૈવી કાર્યમાં સહભાગી બની દૈવી સંસ્કૃતિ, ઋષિ સંસ્કૃતિ, સતયોગી સંસ્કૃતિ લાવવામાં સંકલ્પિત થઈ પોતાનું જીવન ધન્ય બનાવીએ એ ભાવના સાથે આજનું દિવ્ય ઋષિ ચિંતન. આવો એ પાવન પ્રજ્ઞા પુરાણમાં પરિવાર વ્યવસ્થા પ્રકરણ ઉપર દ્રષ્ટિ કરીએ. આવો પ્રજ્ઞા પુરાણમાં જઈએ એના પહેલાં સૌને સદબુદ્ધિ મળે, સૌનું કલ્યાણ થાય, સૌ ઉજ્જવળ ભવિષ્યના માર્ગે આગળ વધે એવી દિવ્ય ભાવનાથી એક ગાયત્રી મહામંત્ર પણ કમર સિદ્ધિ, આંખો બંધ, વિચારો શાંત કરી દઈશું, સવિતા નારાયણનું ધ્યાન ધરીશું, બંને ભરકુટીની વચ્ચે એ સવિતા નારાયણના દર્શન કરીશું, એ સવિતા નારાયણના દિવ્ય કિરણો મારા તનને મનને રોમે રોમને પાવન બનાવી રહ્યા છે, પુલકિત બનાવી રહ્યા છે. હું અંદરથી બહારથી ઓજસ્વી તેજસ્વી બ્રહ્મવર્ચસ્વી થતો જઈ રહ્યો છું એવી દિવ્ય ભાવના સાથે એ પરમાત્મ તત્વના દર્શન કરતાં કરતાં આવો એક ગાયત્રી મહામંત્ર. ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वारेण्यं भर्गो देवस्य धीमहि
ધિયો યો નઃ પ્રચોદયાત. પાવન પ્રજ્ઞાપુરાણમાં પરિવાર વ્યવસ્થા પ્રકરણ જ્યારે ચાલી રહ્યું છે ત્યારે અદ્ભુત પરિવાર વ્યવસ્થા આપણી સુદૃઢ કેમ બને, મજબૂત કેમ બને, આત્મીયતાવાળી કેમ બને, આપણા રોગ શોક સંતાપ દૂર કેમ થાય એની દિવ્ય વાતો આ પ્રજ્ઞાપુરાણમાં બતાવવામાં આવી રહી છે. ત્યારે આવો આજની પ્રજ્ઞાપુરાણ, આજનું પ્રજ્ઞાપુરાણ આ પાવન મંત્રોથી કરીશું. સ્વજનો તક સીમિત રહે તો મોહ પાસ કહલાતા હૈ, સ્વજનો તક સીમિત પ્રેમ રહે તો મોહ પાસ કહલાતા હૈ, વ્યાપક હોતા આત્મીય ભાવ તો વિશ્વ કુટુંબ બન જાતા હૈ, વ્યાપક હોતા આત્મીય ભાવ તો વિશ્વ કુટુંબ બન જાતા હૈ, સબ અપને જૈસે લગતે હૈ યહાં કોઈ નહીં પરાયા હૈ, સબ અપને જૈસે લગતે હૈ યહાં કોઈ નહીં પરાયા હૈ, સબ મેં વે હી પ્રભુ રહતે હૈ હમ સબ ઉનકી છાયા હૈ, સબ મેં હી વે પ્રભુ રહતે હૈ હમ સબ ઉનકી હી છાયા હૈ, હૈ પ્રેમ અમૂલ્ય નિધિ જગ મેં જો જીતના ઉસે લૂંટાતા હૈ, હૈ પ્રેમ અમૂલ્ય નિધિ જગ મેં જો જીતના ઉસે લૂંટાતા હૈ, મિલતા હૈ કઈ ગુના ઉસકો વહ બ્રહ્મ તુલ્ય બન જાતા હૈ, મિલતા હૈ કઈ ગુના ઉસકો વહ બ્રહ્મ તુલ્ય બન જાતા હૈ. ઈર્ષા દ્વેષ કી અગ્નિ પર બરસે પ્રેમ કી ધાર, ભેદભાવ મિટે હી સબકા રહે પ્યાર હી પ્યાર, ઈર્ષા દ્વેષ કી અગ્નિ પર બરસે પ્રેમ કી ધાર, ભેદભાવ સબ હી મિટે રહે પ્યાર હી પ્યાર. કુટુંબમ સ્વમ ગ્રહસ્થસ્ય સીમિતમ પરિધૌ સદા, તિષ્ઠતિ સદાધારમ કુલમ તચ્ચ કુટુંબકમ, વેદ્યંતે તસ્ય નૂન્યમ ચ મહત્તાથોપયોગિતા, આવશ્યક ત્વમેત્રૈવમ દાયિત્યમ મૌલિકમ શુભમ, દાયિત્યમ મૌલિકમ શુભમ. પાવન મહામંત્રોમાં પારિવારિક પ્રેમભાવની વાતો બતાવી છે. એમાં સુંદર મજાનું ધંધુકારીનું દૃષ્ટાંત પણ આપ્યું છે. પુત્ર રૂપે ધંધુકારી જન્મ, સંતાન પ્રાપ્ત કરવાની તીવ્ર ઈચ્છાવાળા માણસો વિવેક ખોઈ બેસે છે, અંતે પોતાના જ પગમાં તે કુહાડા મારે છે. બ્રહ્મ સંધ્યા કરી આચાર્ય ત્રિપાદ ઊભા થયા કે તરત જ આત્મદેવે એમના પગ પકડી લીધા છે. તેણે બહુ ગડગડા થઈને કહ્યું, આચાર્યવર, એક સંતાનની ઈચ્છાથી આપની પાસે આવ્યો છું. આચાર્ય કહ્યું, હે આત્મદેવ, સંતાનથી સુખ મેળવવાની આશા રાખવી એ વ્યર્થ છે. મનુષ્યને એના કર્મ પ્રમાણે સુખ દુઃખ ભોગવવા જ પડે છે. પૂર્વજન્મની કૃપણતાના પાપે જ આ તારું સૌભાગ્ય છીનવી લીધું છે. આત્મદેવ સમજો નહીં, એણે કહ્યું, હે મહાત્મન, કાં તો આજે આપની પાસેથી પુત્રનું વરદાન લઈને જઈશ, યા તો અગ્નિને સ્નાન કરી લઈશ, મરી જઈશ, પણ મને સંતાન જોઈએ. આચાર્યએ હસીને કહ્યું, તારા માટે કોઈ બીજાનું પુણ્ય છીનવી લેવું પડશે. તારા ભાગ્યમાં તો પુત્ર છે જ નહીં, પરંતુ તારી ઈચ્છા પરમાત્મા પૂરી કરે. લે, આ ફળ તારી પત્નીને ખવડાવી દેજે. એને કહેજે કે સતત એક વર્ષ સુધી પવિત્ર રહી અને રોજ કંઈક દાન કર્યા કરે. આત્મદેવ મહર્ષિની રહસ્યમય વાતો સાંભળી કંઈ સમજી ન શક્યો. પહેલું ફળ પોતાની પત્ની ધૂંધુકાળીને આપ્યું, ધૂંધુલીને આપ્યું અને બધું જ તેને સમજાવી દીધું. ધૂંધુલીએ વિચાર કર્યો કે પવિત્રતા તો મારાથી રાખી નહીં શકાય, મારી સંપત્તિ બીજાઓને શા માટે દાનમાં આપી દઉં. તેણે એ ફળ ગાયને ખવડાવી દીધું. અમુક સમય પછી પોતાની બહેનના પુત્રને ખોળે લઈ તેણે જાહેર કર્યું કે તેને ત્યાં પુત્રનો જન્મ થયો છે. પુત્રનું નામ ધૂંધુકારી રાખવામાં આવ્યું. પુત્ર મોટો થતાં ખૂબ દુરાચારી નીકળ્યો છે. તેણે પોતાના પિતાની બધી જ સંપત્તિ માંસ મદિરા જુગાર અને વેશ્યાવૃત્તિમાં વેડફી નાખી છે. માતા પિતા દુઃખી થઈ મૃત્યુ પામ્યા છે. ધૂંધુકારી પણ અકાળે મૃત્યુ પામ્યો છે. મિત્રો, માંસ મદિરા જુગાર વેશ્યાવૃત્તિ એ આપણને મારનાર વસ્તુ છે, તારનાર નથી.
એટલા માટે જ કહ્યું, પાન બીડી તમાકુ દારૂ, પાન ગુટકા તમાકુ દારૂ, પાન ગુટકા તમાકુ દારૂ પીને લોક કલંકિત થઈને ફરશો, માનવ તુલ્ય દેવ તુલ્ય માનવ જીવન મળ્યું છે તો ખૂબ સન્માનિત થઈ ફરશો, દેવતુલ્ય માનવ જીવન મળ્યું છે તો ખૂબ સન્માનિત થઈ ફરશો. વ્યસનથી વ્યાધિ વધે, આળસ વધે અપાર, જો વ્યસન કરીએ સદવિચારોનું તો ઉતરી જાય બેડો પાર. પ્રજ્ઞા પુરાણની અદ્ભુત વાતો બતાવી છે. બે ઇંચની બીડી, બે ગ્રામ ગુટકાની પડીકી, એ સડેલા ગોળની દારૂની બાટલી, 5.5-6 ફૂટના હોશિયાર સંતાન મા જગદંબાના સંતાનને, રામકૃષ્ણના સંતાનને નચાવી રહ્યું છે. મિત્રો, આપણે વ્યસનને પકડ્યું છે, વ્યસને આપણને નથી પકડ્યો. છોડી દઈએ, છોડી દે ને ભાઈ, છોડી દે બીડી ગુટકા તમાકુ દારૂ, છોડી દે ને ભાઈ, છોડી દે બીડી ગુટકા તમાકુ દારૂ, છોડી દે માંસ મટન ને મછલી ઈંડા, છોડી દે. શા માટે? તારી રગે રગમાં ઘૂસે છે, તારી નશે નશમાં વિષ વ્યાપે છે, તારા હૃદયને ફેફસા બગાડે છે, તારા કાળજુને કિડની કઢાવે છે. છોડી દે ને ભાઈ, છોડી દે બીડી ગુટકા તમાકુ માંસ, છોડી દે. બીપી કેન્સર ટીબીને લકવા, મંદાગ્નિ અલ્સર દમનેવા, હે આવા રોગોની યાદી બહુ લાંબી છે, એની બક્ષીશો બધી મારનારી છે. છોડી દે ને ભાઈ, છોડી દે બીડી ગુટકા તમાકુ દારૂ, છોડી દે માંસ મટન ને ઈંડા, છોડી દે. માંસ મછલી મદિરા પાન, એ છે રાક્ષસની પહેચાન, માંસ તમાકુ બીડી પાન, એ છે રાક્ષસની પહેચાન. એ દેવત્વની નિશાની નથી, એ રાક્ષસત્વની નિશાની છે. આગળ શું કીધું છે? દવાખાનામાં ભાઈ ડાપણ આવે, ત્યારે બહુ બહુ મોડું થઈ જાય, ભાલો થઈને વીરા ચેતી તુજાને, ડાયો રે થઈને વીરા ચેતી તુજાને, ભાલો રે થઈને વીરા ચેતી તુજાને. પ્રભુની સાક્ષીએ સંકલ્પ કરી લે, ગાયત્રી પરિવારની શીખ હૈયે ધરી લે, તારા જીવનનો રાહ તું સુધારી લે, કલ્યાણનો માર્ગ અપનાવી લે. છોડી દે ને ભાઈ, છોડી દે બીડી ગુટકા તમાકુ દારૂ, છોડી દે બધા નશીલા દ્રવ્યો આજ, છોડી દે. ધંધુ કાર્ય માંસ મદિરા જુગાર વેશ્યાવૃત્તિમાં પોતાની જિંદગી વેડફી નાખી, એમ આજ બધે જ આપણી યુવા શક્તિ આવા ખોટા દુર્ગુણો દુર્વ્યસનોમાં પોતાની જિંદગીની આહુતિ આપી રહી છે. એનાથી બચવું જોઈએ, અને માનવ જીવન શ્રેષ્ઠ મળ્યું છે તો એનાથી લોકોને બચાવવા જોઈએ. પાપી કેમ બન્યો એ આજે હું ના પહોંચ્યો તેની પાસે, ભક્ત કહે છે જગ બગડ્યું તે મારો વાંક તમા. આ વિશ્વરૂપી રંગમંચ ઉપર આપણે પાત્ર ભજવા આવ્યા છીએ, એવું સુંદર પાત્ર ભજવીને જઈએ, હજારો લોકોના દુર્વ્યસનો છોડાવીએ, કુમાર્ગે જતા અટકાવીએ. આજે હજારો બહેનોના ચૂડીને ચાંદલા નંદવાઈ રહ્યા છે, બળાત્કારના પ્રયત્નો જ્યારે ખૂબ થઈ રહ્યા છે, એનું મહત્ત્વનું પાસું હોય તો આ દુર્વ્યસનો છે મિત્રો. એનાથી આજે જ આપણે મુક્તિ મેળવીએ અને સમાજને મુક્ત બનાવવાનો એક પ્રયત્ન કરી શુભ સંકલ્પ લઈએ. આના કરતાં
શ્રેષ્ઠ તો એ છે કે આખા વિશ્વને પોતાનો પરિવાર માની એના સમગ્ર વિકાસમાં આપણે પોતાના શક્તિ અને સામર્થ્યનો ઉપયોગ કરવો જોઈએ. યહ વિશ્વ હમારા હી ઘર હો, ઉર્મે સ્નેહ કા નિરજ રહો, માનવ કે બીચ ન અંતર હો, બિખરા સમતા કા મૃદુ સ્વર હો, પૂરબ કી લાલી બન છાએ, પ્રભુ એસા જ્ઞાન હમે દેના, પ્રભુ એસા જ્ઞાન હમે દેના. ખૂબ સુંદર વાતો પરમ પૂજ્ય ગુરુદેવે યુગ ઋષિએ બતાવી છે. શાન જુવાનની ડોના ફેરિસા ત્યારે 13 વર્ષની હતી. 8 ભાઈ બહેનોમાં સૌથી મોટી હતી. માતા મૃત્યુ પામી હતી, તેથી બધા ભાઈ બહેનોનું એણે પાલન પોષણ જાતે કર્યું છે. આટલા બધા બાળકોની સંભાળ રાખતી હોવા છતાંય અને એને કારણે બાળકો એને લિટલ મધર કહેતા. માતાનું હૃદય અને જવાબદારી કેવી હોય એ પરિસ્થિતિઓએ તેને શીખવી દીધું. બધા ભાઈ બહેનોને સ્વાવલંબી બનાવીને તે જ્યારે નિશ્ચિંત થઈ ત્યારે તેની ઉંમર 32 વર્ષની થઈ ગઈ હતી. કોઈએ તેને લગ્ન કરી લેવા કહ્યું ત્યારે એણે જવાબ આપ્યો કે હવે મારું મન માતાના ઢાંચામાં ઢળી ગયું છે, તેથી એમાં દાંપત્યના વિલાસની કોઈ શક્યતા રહી નથી. ડોના ફેરિસાએ પોતાના નગરની શાળાઓ તરફ ધ્યાન આપ્યું અને વગર પગારે નોકરી કરી તેણે હજારો બાળકોને સદગુણ સંપન્ન બનાવ્યા છે. પોતાના શ્રેષ્ઠ વિચારોથી, પોતાના દૈવી વિચારોથી ખૂબ સદગુણ સંપન્ન બાળકો બનાવ્યા છે. શાન જુવાનની નગરપાલિકાની તે સભ્ય બની અને પાછળથી તે અધ્યક્ષ પણ બની. તે 69 વર્ષ સુધી જીવી, ત્યાં સુધી સતત નગરપાલિકાના અધ્યક્ષ તરીકે ચૂંટાતી રહી અને તેણે પોતાના કાર્યક્ષેત્રના સર્વે કુટુંબોને સભ્ય અને સંસ્કારી બનાવ્યા છે. આવી પરિસ્થિતિમાં બાળકો પણ પૂરતા પ્રેમ અને શિક્ષણ તથા સાધન સામગ્રીથી વંચિત રહે છે. પરિણામે તેમનો વિકાસ અટકી જાય છે અને ભવિષ્ય અંધકારમય બની જાય છે. જે સમાજ અથવા રાષ્ટ્રમાં વસ્તી વધી જાય છે તેઓ અભાવગ્રસ્ત અને સંકટોથી ઘેરાયેલા રહે છે. આથી સુખ મેળવવાની ઈચ્છા રાખનારે સંતાનોની સંખ્યા ખૂબ મર્યાદિત ઓછી રાખવી જોઈએ. જેને જેટલા ઓછા સંતાનો હશે તે એટલો જ વધારે બુદ્ધિમાન કહેવાશે. વધારે બાળકો પેદા કરવાથી માતા પિતા તથા પરિજનોને તથા સમાજને થતા નુકસાન વિશે અગાઉના શ્લોકોમાં ખૂબ સુંદર ધ્યાન દોરવામાં આવ્યું હતું. આ શ્લોકોમાં પણ અહીં સ્વયં બાળકો પર, નવી પેઢી પર પડનારા કુપ્રભાવ તથા ધ્યાન એના તરફ ખેંચવામાં આવી રહ્યું છે. બાળકને જન્મ આપવા તથા પાછળના ઉદ્દેશ બાળકને જન્મ આપવા પાછળનો ઉદ્દેશ પરિવારને સમાજને શ્રેષ્ઠ વારસદાર આપવાનો છે. એનો અર્થ એ છે કે બાળક શ્રેષ્ઠ બને, સમર્થ બને, યોગ્ય હોય એવું બને. આથી જ દેવ સંસ્કૃતિએ સંતાનોની સંખ્યાના બદલે તેમનું સ્તર ઊંચું લઈ જવાનું કહ્યું. ભલે ઓછા સંતાન હોય પણ શ્રેષ્ઠ સંતાન હોય, આદર્શ સંતાન હોય, નિયમિત સંતાન હોય, આજ્ઞાકારી સંતાનો હોય. અને એટલા માટે ઓછા બાળકોનું સમર્થન આ ઋષિઓએ કર્યું છે. કહેવાયું છે કે વર મેકો ગુણી પુત્રો નચ મૂર્ખ શતાન્યધિ નપી, એકશ્ચંદ્ર તમોહંતી નચ તારા ગણરપી. ગુણવાન એક પુત્ર મેળવો યોગ્ય છે, નહીં કે સેંકડો મૂર્ખ. એક ચંદ્રમા રાત્રિનો અંધકાર દૂર કરે છે, તારાઓનો સમૂહ પણ એવું નથી કરી શકતો. આ માત્ર ઉક્તિ નથી, અનેક પ્રમાણોથી એ સાબિત થાય છે કે જેમણે મર્યાદિત સંતાનો રાખ્યા છે, ઓછામાં ઓછા સંતાનો રાખ્યા છે, તેઓ જ તેમને શ્રેષ્ઠ અને સુસંસ્કારી બનાવી શક્યા છે. માત્ર બાળકોની સંખ્યા વધારનારા તેમને સંસ્કાર આપી શક્યા નથી. એટલા માટે